હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ આઈ એમ નિકિતા યો મેચ ટીચર મિત્રો આજે તમે આ વિડીયો જોશો ને તો તમારામાં ચેન્જીસ આવી જવાનો છે શું ચેન્જ આવવાનો છે ખબર છે કે જ્યારે તમારી પાસે રકમ હોય અને કીધું હોય કે આ સંખ્યાનો લસા શોધો તો તમે ખાલી રકમને જોઈને જ લખી દેશો કે આનો લસા થશે છપ્પન આટલી સંખ્યાનો લસા થશે મારો અડતાલીસ આટલી બધી વધારે સંખ્યા આપીએ છતાં પણ તમે ડાયરેક્ટ લખી નાખશો કે આનો લસા છે એકસો ને વીસ રાઈટ તો આ કઈ રીતે આવે છે જાણવા માટે તમારે વિડીયોના અંત સુધી મારી સાથે કનેક્ટ રહેવું પડશે ખાલી ચા ટ્રીક હું તમને શીખવાડવાની છું ને આ ટ્રીક આવડી જાય એટલે કેટલી પણ રકમ તમારી સામે આવી જાય તમે એનો લસા ચૂટકીઓમાં સોલ્વ કરી શકશો રાઈટ તો ચાલો ટ્રીક નંબર વન આપણે જોઈ લઈએ ને એક એક્ઝામ્પલ અહીંયા આપી દીધું છે છ બાર ચોવીસ અને અડતાલીસ

ત્રણ આરે ગુણીને જો મતલબ કે એવી સંખ્યા આરે આ નંબરને ગુણવાનો કે આ સંખ્યા ભાંગી શકાય ડન તો હું કરું ત્રીસ દુ તો ત્રીસ દુ સાઠ હવે જો સાઠ છે એ વીસથી ભાંગી શકાશે હા તો આ સાઠ છે એ આ ત્રણ ચારેય સંખ્યાનો મળી ગયો આપણને લસા મજા આવે છે ને ઈઝી છે પ્રેક્ટિસ કરશો તો સમજાઈ જજો ત્રીજો એક્ઝામ્પલ આપણે લઈ લઈએ જેમ કે હું એક એક્ઝામ્પલ લઉં છું સાત ચૌદ અને તેર ત્રીજી ટ્રીક રાઈટ આમાં પણ સેમ વસ્તુ એપ્લાય કરવાની છે જોવાનું કે સૌથી મોટો નંબર તો આમાં સૌથી મોટો નંબર કયો છે ચૌદ શું બાકીના નંબરથી ભાંગી શકાય છે તો સાતથી ભાંગી શકાય હા સાત દુ ચૌદ ઓકે શું તેરથી ભાંગી શકાય છે નહીં અને એ જો તેર અહીંયા અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જે ખાલી એકથી અને સંખ્યા પોતે પોતાથી જ ભાંગી શકાય બાકી કોઈથી ભાંગી શકાય નહીં એટલે આ સંખ્યા ખાલી પોતાના ઘડિયામાં જ આવે અને એકના ઘડિયામાં આવે બાકી કોઈની હારે ન ભાંગી શકાય જ્યારે આવી બે રકમ વધી જાય એટલે કે અવિભાજ્ય સંખ્યા રહી જાય ત્યારે લસા કરી દેવાનો આ બેનો ગુણાકાર ડાયરેક્ટ ગુણાકાર ક્યારે કરવાનો છે કે જ્યારે સંખ્યા અવિભાજ્ય હોય અહીંયા તેર અવિભાજ્ય હતા અહીંયા વીસ અવિભાજ્ય નહોતા એટલે ડાયરેક્ટ ગુણાકાર નહીં કરવાનો રાઈટ તેર અવિભાજ્ય સંખ્યા છે એટલે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો કરીએ તેર ચોક બાવન બાવન નો બગડો વધી પડી પાંચ તેર એકા તેર અને પાંચ ચૌદ પંદર સોળ સત્તર અઢાર એટલે કે આનો જવાબ આપણને આનો લસા મળી ગયો એકસો ને બ્યાસી ડન ચોથી નંબરની ટ્રીક જાણવા માટે હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ જેમ કે હું એક્ઝામ્પલ લઉં છું બે ચાર છ આઠ દસ અને બાર આટલી સંખ્યાનો આપણે શું શોધવાનું છે લસા તો સૌથી મોટી રકમ કઈ છે બાર તો બાર છે બાકીના નંબરથી ભાંગી શકાતા હોવા પડે જોઈએ શું બાર બેથી ભાંગી શકાય હા શું બાર ચારથી ભાંગી શકાય હા છથી હા પણ આઠ અને દસથી ભાંગી શકાશે નહીં અહીંયા બધામાં એક સંખ્યા રહેતી હતી અહીંયા કેટલી સંખ્યા રહી બે રકમ રહી તો આ બારને એવી સંખ્યા સાથે ગુણવાનું કે બાકીના વધેલા નંબર સાથે ભાંગી શકાય રાઈટ તો હું ગુણી દઉં બારને દસ આરે તો બાર ગુણ્યા દસ કેટલા થઈ ગયા એકસો વીસ એકસો વીસ આઠથી પણ ભાંગી શકાશે અને એકસો વીસ દસથી પણ ભાંગી શકાશે એટલે આનો લસા મળી ગયો એકસો વીસ ઇઝી ડાયરેક્ટ જોઈને તમે કહી શકો એટલી ઈઝી શોર્ટ ટ્રીક છે પ્રેક્ટિસ કરજો આવડી જશે ચાલો આ તો વાત થઈ શોર્ટ ટ્રીકની હવે આપણે જોઈએ કન્સેપ્ટ રાઈટ તમને કોઈ પૂછે કે ભાઈ લસા એટલે શું તો કહી દો છો કે લઘુત્તમ સામાન્ય અવયવ લઘુત્તમ સામાન્ય અવયવી કન્સેપ્ટ નથી તો એનું શું છે પૂરું નામ છે તો આપણે લસાનો કન્સેપ્ટ શીખી લઈએ એટલે કે આ શોર્ટ ટ્રીકથી આપણે લસા શોધ્યો છે હવે એને મૂળ કઈ રીતથી શોધાય છે એ પણ જોઈ લેવીએ એ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે એ પણ જોઈએ તો આવો મિત્રો આપણે હવે કન્સેપ્ટ શીખી લઈએ કે બે ચાર અને છ નો લસા આપણે શોધવો હોય તો એને કઈ રીતે શોધી શકીએ છીએ રાઈટ જો શોર્ટ ટ્રીક તો હવે તમને આવડી ગઈ એટલે હવે તમે કહી શકો કે છ સંખ્યા છે છે જે પણ પણ ભાંગી શકાય નથી ભાંગી શકાતી તો શકાતીવા માટે આને મેરે બે આરે ગુણી દઉં તો છ દુ બાર જે ચાર થી ભાંગી શકાય એટલે લસા મળી ગયો બાર જોઈને જ ખબર પડી ગઈ પણ ડિટેલમાં આપણે શીખીશું કે કઈ રીતે લસા મેળવવાનો હોય છે તો અહીંયા ત્રણ સંખ્યા છે બે ચાર અને છ લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવ લઘુત્તમ એટલે નાનામાં નાનો અને સામાન્ય એટલે જે ત્રણેયમાં હોય અવયવ રાઈટ તો એના માટે આપણે ઘડીઓ લખી નાખવાનો બેનો નો ઘડીઓ લખીએ ચારનો લખીએ અને છ નો લખીએ આવો તો ચાલો સ્ટુડન્ટ આપણે અહીંયા બે ચાર અને છ નો ઘડીઓ લખી નાખ્યો છે હવે લઘુત્તમ સામાન્ય અવયવ માટે આમાં બધામાંથી કયો નંબર સામાન્ય છે જે બધામાં હોય જો બાર અહીંયા પણ બાર છે અને અહીંયા પણ બાર છે હજી એક એવો નંબર છે કે જે બધામાં છે પણ હવે આપણે જોવાનું જ નથી છે કે નહીં આપણે જોઈ લેવાનું છે લઘુત્તમ એટલે કે આ બારથી નાનો અવયવ સામાન્ય હોવો પડે નહીં તો થી નાનો એક અવયવ સામાન્ય નથી એટલે કે બાર એવો અવયવ છે જે ત્રણેયમાં છે ને જે લઘુત્તમ છે એટલે કે નાનામાં નાનો છે એટલે આ બે ચાર અને છ નો લસા આપણને મળી ગયો બાર શોર્ટ થી આવ્યો તો બાર અને કન્સેપ્ટથી પણ આપણે શીખી લીધો બાર પણ આ કઈ રીતે આવ્યું ગુણક ઉપરથી આપણે લસા ડાયરેક્ટ આમ પણ શોધી શકીએ છીએ બે ચાર છ સાથે લખી નાખો અને ત્રણેયનો આપણે સાથે કરીએ રાઈટ શરૂઆત કરવાની નાનો નંબર બેથી તો બે શું બે આરે થઈ શકે છે ભાંગાકાર્ય ક્યારે આવે છે બે એકા બે બેના ઘડિયામાં ચાર ક્યારે આવે બે દુ ચાર બેના ઘડિયામાં છ ક્યારે આવે ત્રણ દુ છ ડન ફરીથી જ્યાં ક્યાં સુધી કરવાનું જ્યાં સુધી નીચે ત્રણેયમાં એક ન આવે ત્યાં સુધી ફરીથી આપણે બે સાથે શરૂઆત કરીએ તો અહીંયા એક જ છે તો જે સંખ્યાની ઘડિયામાં ન આવતી હોય ત્યારે એ સંખ્યા પોતે રાખવાનો એટલે કે બે નો ગુણાકાર એકારે નથી અહીંયા શક્ય એટલે એક એમ જ રાખીએ હવે બે ના ઘડિયામાં બે ક્યારે આવે છે બે એકા બે બે ના ઘડિયામાં ત્રણ આવે છે નહીં તો જે સંખ્યા નથી આવતી એને એમ નામ રાખો અહીંયા રાખો ત્રણ હવે કઈ સંખ્યા લેવાની બે લેવી તો બે લેવાનો મતલબ નથી કારણ ત્રણ માંથી એક સાથે નથી થતું તો નવો નંબર અવિભાજ્ય સંખ્યા જ લેવાની અહીંયા બધી બે ન ન થાય થાય તો તો ત્રણ તેર અવિભાજ્ય સંખ્યા રાઈટ તો હવે અહીંયા હું લઉં છું ત્રણ તો અહીં એક આરે નહીં થાય એટલે એક એમ નામ રાખો અહીંયા પણ એક એમ નામ રાખો અને ત્રણ આરે થશે ત્રણ એકા ત્રણ ક્યાં સુધી કરવાનું જ્યાં સુધી છેલ્લે ત્રણ એક એક ન આવી જાય ત્યાં સુધી અહીંયા એક એક આવી ગયું એટલે અહીંયા ફિનિશ હવે લસા એટલે કે આ ત્રણેયનો ગુણાકાર ત્રણ દુ છ દુ બાર આવી ગયો તમે ગમે રીતથી કરો પણ સેમ છે એટલે શોર્ટ ટ્રીક પણ ઇમ્પોર્ટન્ટ છે એક એક માર્ક્સ માટે અને જો બે માર્ક્સમાં પૂછાય તો આ આને આ મેથડ આ તો આ મેથડથી તમે કરી શકો છો અને અવિભાજ્ય અવયવીકરણની મેથડથી લસ્સા શોધ્યો કહેવાય છે તો પ્લીઝ સ્ટુડન્ટ જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો આવી જ શોર્ટ ટ્રીક શીખવા માટે મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હોમવર્કમાં ડિસ્પ્લે ઉપર ક્વેશ્ચન આવે છે હોમવર્કમાં તમારે કરીને આપવાના છે શોર્ટ ટ્રીકથી શું આન્સર આવે છે જલ્દીથી મને કમેન્ટ કરજો તમને કેટલું સમજાણું છે કમેન્ટ કરશો તો જ મને આઈડિયા આવશે રાઈટ અને મેથડ પસંદ આવી હોય મેથડ સમજાણી હોય તો વિડીયોને લાઈક કરી દો